હું માયા ભાઈ ને અમે બધા હતા એક અહીં, અમે રાજુલા બેઠા હતા, અમે ચા પીવા, ત્યારે હું એમ કહેતો કહું આ સાંભળવા જેવી યુવાન મિત્રો વડીલો બધાને કે દીકરી બાપને ત્યાં જન્મે, મહેશભાઈ જન્મે, મોટી થાય, ધીરે ધીરે રાહડા લે, ગીત ગાય, પરણી ને હારે જાય, અને પેલો આટો દેવા આવે તારે બાપને હું કે ખબર બાપુજી હોય સુટકેસ રાખું ને વાંધો નથી ને કાંઈ. આ હા હા, જેની આ જન્મી છે, જેની ત્યાં મોટી થઈ છે, જેનું અનાજ ખાઈ ની હારે ગઈ, એ પારકી થઈ ગઈ સાહેબ, આવીને બાપને કે માં હું અહીં ઠેલો મૂકું, વાંધો નહીં ને તમને, આ સમર્પણ દીકરી જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે સાહેબ. એટલે અમારે ત્યાં ગીત ગવાય છે કે હું તો માન સરોવરની હસની એ હાલી મોતી ચણવારે હું એકલી રે, હું તો માન સરોવરની હસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, સમણાનો બચકો બાંધી હાલી હું એકલી, એ જી નાનકડી પાપણની છાજલી રે, હું તો માન સરોવરની હસલી, એ હું તો માન સરોવરની હસલી. અને છેલ્લી કડી, અને છેલ્લો પ્રસંગ કહી દો આપને સર, છેલ્લી કડી કે હરીને કહે હરી દાન હરીને માર્ગડે જાલવું રે, છેલ્લી કડી હરિદાન મુનિ એમ કે છે કે હરિને માર્ગડે ચાલવું સાહેબ, હરિનો માર્ગ, નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, સમર્પણનો માર્ગ, ત્યાગનો માર્ગ, પરોપકારનો માર્ગ. અમારા ભગત બાપુ લખ્યું છે કે સુકાણા ડુપાડો સીના બાળને મોઢે તું મુઠી સણી નાખતો જાજે રે, તને કઈક મળ્યું હોય તો આપતો જાજે. ઈ કરે છે અમરીશ ડેરી, ઈ કરે છે સાહેબ આ વિસ્તારમાં, જેને જોઈએ જેની ભા નથી એની એ વેદના સમજી શકે છે માણસ, અને એને જાય ખબર ન પડે એને પહોંચાડી દે સાહેબ, એ તને મળ્યું હોય તો કઈક આપતો જાજે સાહેબ. હે છેલી કડી અને પ્રસંગ કહી દઉં સાહેબ આપને, કહે હરિદાન હરીને માર્ગડે જહાલવું રે, હરીને માર્ગે હાલવું એટલે નીતિને માર્ગે હાલવું. જો રામ છે ને, સંતોને ચરણોમાં પગે લાગીને કહું કે રામ ધર્મને કેડે હાલ્યા ને, તો પશુ પક્ષીએ પણ એને મદદ કરી સાહેબ, રીછ વાનરોએ પણ મદદ કરી ને, અને રાવણ અધર્મને કેડે હાલ્યો એટલે વિભીષણ હામો પીડ્યો. હોગો ભાઈ, રાવણને રામે માર્યો જ નથી સાહેબ, વિભીષણે જ માર્યો છે. 30 બાણ છૂટ્યા ને એ તો રામે છોડ્યા ને, માયાવી મસ્તક આવી જાય, બીજું મસ્તક, ત્રીજું માયાવી મસ્તક આવી જાય, અને પછી વિભીષણ સામે જોયું, કોણે? રામે. આમ રામે દ્રષ્ટિ કરી વિભીષણ, આનું કારણ ઈશારો કર્યો વિભીષણે કે અહીં નાભીમાં મારો ન્યા અમૃત કુંભ છે, ઈ હુકા હે તો મરશે. કોણે માર્યો સાહેબ? કલ્પના કરો જી, હે, રાવણને વિભીષણે જ માર્યો, પોતાના ભાઈ, અને કોઈને કોઈ મારતું નથી, પોતાના જ મારે છે સાહેબ. હાવ તમને સમજાય જાય એવી વાત કરી દઉં તો ગામડામાં વર્ષો પહેલાં જે ટપાલો આવતી, આ બધી વ્યવસ્થા નહોતી ત્યારે, તે ટપાલના સરનામાં કેવા લખતા ખબર? રામજી પ્રેમજીને પૂગે અમે નહીં પૂગીએ.